ਸੁਣੀ ਮਹੋਦਾਨਾ ਇਹ ਦੋ ਹਰੀਏ ਗੋਰੀੜਾ ਜੋੜਾ રામ રામ સીતારામ જય જવાન જય કિશન જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રામદેવ પીર જય જગન્નાથ. આજે ફ્રેન્ડ્સ અષાઢી બીજ આજે ગામોગામ ધામધૂમથી ઉજવણી થતી હોય છે. અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા હોય છે એટલે આજે ગામમાં પણ ધામધૂમથી ઉજવણી થતી હોય છે. અમારા ગામની વાત કરું તો અમારે રામદેવ પીરનું મંદિર છે અને બહુ મોટી જગ્યા છે એટલે ઉજવણી જોરશોરથી થાય છે. ધૂન મંડળ કીર્તન ને એવું બધું આખો દિવસ ચાલે છે, પૂજાપાઠ થાય છે અને સાંજે ધૂનનો કાર્યક્રમ અથવા ભજનનો કાર્યક્રમ ને ગામ ભેરું મળી અને પ્રસાદ લે છે એટલે આ રીતે અમારી ઉજવણી થાય છે. તમારે કેવી ઉજવણી થાય જરા કોમેન્ટ બોક્સમાં પણ કહો. તો ફ્રેન્ડ્સ વેલકમ બેક માય વ્લોગ. ને આવી ગયા છીએ આપણે પાછો ધમાકેદાર વ્લોગ લઈને, કંઈક નવું લઈ. આજે આપણે તુવેર ભરીને જવાની છે. અષાઢી બીજ છે એટલે સરકારશ્રીના ટેકાના કેન્દ્ર ઉપર તુવેર વેચાણ માટે જવાનું છે. અને હા ફ્રેન્ડ્સ, આગલા વ્લોગમાં જેવો સપોર્ટ દીધો એવો જ સપોર્ટ દેજો અને હા સબસ્ક્રાઈબ કરી દેજો. ભૂલી જવાય છે સબસ્ક્રાઈબ કરી દેજો ફ્રેન્ડ. આ વખતે થોડુંક સોયાબીન નું વાવેતર વધ્યું છે અમારે અહીંયા, તો તમારે ત્યાં સોયાબીન નું વાવેતર કેવું થયું છે તે પણ જરા કોમેન્ટમાં કહેજો. ફ્રેન્ડ્સ કુવેર આપણે દયાવા છીએ ત્યાં બધી આ રીતની કામગીરી ચાલતી હોય તમે વિડીયોમાં જોયું એ પ્રમાણે. અને એમાં આજે અષાઢી બીજ લીલા લેર છે, ભગવાને હાવ મન મૂકીને વરહાવે છે. જુઓ તો અત્યારે ખેતરોમાંથી પાણી હૈલા જાય છે. તો ફ્રેન્ડ્સ આજે અષાઢી બીજે ક્યાં ક્યાં વરસાદ થયો જરા કોમેન્ટમાં કહેજો. લગભગ તો અષાઢી બીજ કોઈથી કોરી ન જાય, ભગવાન લીલા લેર કરાવી જ દે છે. અમારા આ ત્રીજો રાઉન્ડ છે, એક વાવણીથી તે પછી પાછો 10 દિવસ પછી ને હવે આ ત્રીજો રાઉન્ડ છે. અને આ વખતનો વરસાદ થોડોક સારો છે અને હજી વરસાદ ચાલુ છે. ખેતરમાંથી પાણી હૈલા જાય છે ને